આજે યાત્રાધામ અંબાજીમાં યોજાઈ પરક્ષાલન વિધિ. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સમાપ્ત થયા પછી દર વર્ષે યાત્રાધામ અંબાજી મંદિરમાં પરક્ષાલન વિધિ યોજાતી હોય છે, જેમાં અંબાજી મંદિરના તમામ સ્ટાફ, કર્મચારી, ગાર્ડ અને વર્ષોથી પરંપરાગત એક અમદાવાદના સોની પરિવાર દ્વારા માતાજીના આભૂષણો, દાગીના, ભંડાર કક્ષના વાસણો, દાનપાત્રો અને માતાજીના નિજ મંદિરનું વિષયયંત્ર જે કે વર્ષમાં ફક્ત એક જ વખત બહાર નીકળે છે વગેરે અંબાજી મંદિરની તમામ વસ્તુઓ અને આખું અંબાજી મંદિરની સાફ સફાઈ કરે છે. સોની પરિવાર દ્વારા જે માતાજીની સોના ચાંદીના આભૂષણોની સાફ સફાઈ કરવામાં આવે છે, જેમાં સાફ સફાઈ દરમિયાન જે દાગીનામાં ઘટ પડે છે તેનું દાન પણ સોની પરિવાર દ્વારા અંબાજી મંદિરમાં દાન કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ ચાલી રહી છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો હતો અને અંબાજી મંદિર 9 દિવસ માટે યાત્રિકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાદરવી પૂર્ણિમા પત્યા પછી અંબાજી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે અંબાજી મંદિર બંધ હતું તે દરમિયાન પણ અંબાજી મંદિરની તમામ પ્રકારની માતાજીની પૂજા વિધિ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા નિયમ અનુસાર કરવામાં આવતી હતી. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. મારું નામ જિગ્નેશ રમેશચંદ્ર ઝવેરી અને વર્ષોથી પરંપરાગત વર્ષોથી આશરે 200 વર્ષથી અધિક લક્ષ્મણદાસ શ્રી પ્રસાદ લક્ષ્મણદાસ મોતીલાલ ઝવેરી અને શ્રી પ્રસાદ મોતીલાલ ઝવેરી બંને ફેમિલી તરફથી આ પરંપરાગત એક ભાદરવી મહિના પરની જે પ્રક્ષાલન વિધિ થાય છે જે વર્ષોથી કરી રહ્યા છે. આશરે 200 વર્ષથી અધિક અમે આ સેવાનો લાભ અમને માતાજીનો મળી રહ્યો છે. અને જે ભાદરવા મહિનાનો જે ભાદરવી પૂનમનો જે મેળો હોય છે એમાં મેળા પછી જે 15 લાખથી 20 લાખ જે પબ્લિક આવી હોય છે એ પછીનું જે મંદિર ધોવાનું અને સોના ચાંદીના દાગીના જે ધોવાની પ્રક્રિયા હોય છે તે વંશ પરંપરાગત અમે કરીએ છીએ. અને સોના ચાંદીના ઘસારા રૂપે સોનાની ગિન્ની વર્ષોથી સોની અમદાવાદના સોની પરિવાર જે ચડાવે છે માતાજીને, આ સેવાનું સૌભાગ્ય અમને મળેલું છે. અને આ વર્ષે જે કોરોના છે તો આ વર્ષે અમે એકદમ લિમિટેડ માણસો આવેલા છે અને કોરોના ટેસ્ટ કરાવીને અને N95 માં સ્પેશિયલ સાથે આ સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. આવેલ છે જય શ્રી અંબે. જગદંબાનું મંદિર જે જગ વિખ્યાત છે, આરા દેવી માતાજીનું મંદિર જે આજે એમને ભાદરવાની પૂનમ પછીથી માતાજીને પ્રક્ષાલન થાય છે, એટલે કે માતાજીના બધા જ દાગીના આયુધો શસ્ત્રો એ બધું જે હોય એ આજે એને વિધિપૂર્વક એને સફાઈ કરવામાં આવે છે અને નવા જે બધા હોય એ બધા વસ્તુ ઉપર માતાજીના દોરા લગાવવામાં આવે છે. એ આજે બધા માતાજીના દોરા નીકળે છે અને લોકો ભક્તો પોતે માગી અને પાસે માતાજી પાસે માગે કે ભાઈ અમારું બધું સુખ સમૃદ્ધિ આવજે અને બધું સારું કરજે. એ આજના દિવસે એક અમારા માટે તો અમારે જે પૂજારી બધા છે એના માટે જ આજે દિવાળીનો દિવસ કહેવામાં આવે છે. એટલે અમે બધા આનંદ આનંદ થાય કે માતાજીની સંકષ્ટ આ ચોથ આવે ભાદરવાની, એટલે માતાજીની પ્રક્ષાલન કરીએ અને આનંદ ઉત્સવ ઉજવીએ અને માતાજીના વિવિધ પ્રકારના વ્યંજન અને ધાર ધરવામાં આવે છે. જય શ્રી અંબે. પ્રક્ષાલન વિધિ લગભગ કેટલા વર્ષોથી ચાલી રહી છે? વર્ષોથી જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી, એટલે ભાઈ પાછળથી જ્યારે દરબાર સાહેબ થયું ત્યારથી મંદિર બન્યું ત્યારથી માતાજીના જે દાગીના દર વર્ષે ધોવાય, સફાઈ થાય, પેલા તૂટ્યા હોય તો એને પાછા રિપેર કરવામાં આવે છે. જય શ્રી અંબે.